यस्य स्मरेण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे। परात्पर भगवान श्री गोपीनाथ जी महाराज, परम पूज्यपाद धर्म धुरंधर 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज, पूज्यपाद आजना बनने सदगुरु वक्ताश्रीय पूज्यपाद शास्त्री स्वामी ज्ञान प्रकाश दास जी स्वामी, पूज्य ज्ञान जीवन दास जी स्वामी, टेम्पल बोर्ड ना आमंत्रण ने मान आपी आ प्रसंगे खास पधारेला गुजरात ना माननीय मुख्यमंत्री श्री आदरणीय विजय भाई रूपाणी साहेब, वड़ताल मंदिर ना चेयरमैन श्री, गढ़पुर मंदिर ना मुख्य कोठारी स्वामी लक्ष्मीनारायण दास जी स्वामी, मारा गुरु भानु स्वामी, शास्त्री स्वामी भक्ति प्रियदास जी स्वामी, भक्ति तनय स्वामी, भक्ति प्रकाश पुराणी स्वामी, देवनंदन कोठारी स्वामी, भानुप्रसाद पुराणी स्वामी, केपी स्वामी, भक्ति स्वरूप पुराणी स्वामी, अपना आजना महोत्सवना मुख्य यजमान परम भगवदीय भाई श्री धनजी भगत, शेठ श्री लालजी भाई धर्मनंदन, कांतिभाई गढ़िया, नानभाई काछड़िया, मथुरभाई सवाणी, माननीय कैबिनेट मंत्री श्री आदरणीय सौरभ भाई पटेल, किरीट भाई, आदरणीय आत्माराम भाई परमार, आमंत्रित गाम गामना हरिभक्तों, अमारा गढ़पुरना आदरणीय डॉक्टर कड़छिया साहेब, माननीय कलेक्टर साहेब, आदरणीय डीआईजी साहेब, डीएसपी साहेब, दादा खातर परिवार ना सब आदरणीय पूज्य सभ्यों, टेम्पल बोर्ड गढ़ा सब हरिभक्तों ने जाजा करीने जय स्वामी नारायण। ए जय स्वामी नारायण, आटलो सरस माहौल छे, मुख्यमंत्री पधार्या छे, पूज्यपाद आचार्य महाराज श्री बैठा छे, आटला बधा संतोनी उपस्थिति छे, त्यारे भगवत कृपाथी आ वर्षे गुजरात में भगवाने खूब सारो वरसाद आप्यो छे भाई, ભગવાનની કૃપાથી અને આ યશસ્વી માનનીય મુખ્યમંત્રી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વહીવટ સફળ ને સુફળ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે ભગવાને આટલી મોટી મહેર કરી, ગુજરાતનું એક પણ જળાશય એવું નથી કે જે પાણીથી ભરાણું ન હોય, ભગવાને ખૂબ વૃષ્ટિ આપી છે, ખૂબ દયા કરી છે, ત્યારે હું ચોક્કસ કહીશ કે અમારા આ વહીવટ પહેલાં મારા ગુરુ વહીવટ ઉપર હતા 15-20 વર્ષ સુધી, લગભગ ગુજરાતના બધા જ ચીફ મિનિસ્ટર સાહેબો આ ગઢડામાં ગોપીનાથજી મહારાજને આંગણે પધાર્યા હતા, એના અમે સાક્ષી છીએ, પણ હું કહીશ અમને ઘણા બધા અનુભવો ગાંધીનગરના થયા, પણ એમાં સરળમાં સરળ મુખ્યમંત્રી જોવા હોય તો માનનીય આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ, એમને અહીંયા મળવું જેટલું સરળ છે એટલું જ ગાંધીનગરમાં પણ સરળ છે સાહેબ, હું એક પ્રસંગ કહું અતિશયોક્તિ નહીં લાગે, હું વગર એપોઇન્ટમેન્ટે એક દિવસ ગાંધીનગર પહોંચી ગયો, કોઈ મળ્યું નહીં, સાહેબને ત્યાં સવારે 8:30 જઈને ઊભો રહી ગયો, સિક્યોરિટીવાળા અંદર જવા ના દે, આ હકીકત છે, ગોપીનાથજી મહારાજને ચોકમાં કહું છું, અને મારે અર્જન્ટ ઇમરજન્સી કામ હતું, કોની પાસે જાઉં, જેને ફોન કરું બધાના બંધ, સવારમાં 8:30 કોઈ રાજકારણી જાગતા નથી, અમે એટલા ઘણા બધા ઘણી બધી રિંગો મારી, પછી સાહેબનો નંબર મારી પાસે જૂનો હતો, મેં ડાયરેક્ટ સાહેબને રિંગ કરી, પૂજ્ય સ્વામી સાહેબને મેં રિંગ કરી, એક રિંગ કરી, બે કરી, મેં કીધું ઉઠાવશે તો ખરા, ત્રીજી રિંગે સાહેબે ફોન ઉપાડ્યો, મને કે કોણ, મારો પરિચય આપ્યો, મેં કીધું સાહેબ બહાર ઊભો છું, સિક્યોરિટીવાળા આવવા નથી દેતા, તરત સિક્યોરિટીવાળાને મોકલીને મને અંદર બોલાવ્યો, હું એ વાતનો સાક્ષી છું કે આવા અને અમારું કામ સંસ્થાનું ઝડપથી પત્યું, ગુજરાતના ઘણા બધા પ્રશ્નો એવા હતા કે જે આદરણીય વિજયભાઈ સાહેબ ગાદી સંભાળ્યા પછી એ પ્રશ્નોનો નિકાલ થયો છે, નાનામાં નાના માણસની વાત સરકારમાં સંભળાય છે, નાનામાં નાના માણસનો અવાજ સરકાર સુધી પહોંચે છે, બાકી જ્યાં ગાંધીનગર પહોંચવું ને બહુ અઘરું છે, તમને પહેલાં તો અંદર સચિવાલયમાં કોઈ ગરવા નથી દેતું, જ્યાં સુધી ઉપર પહોંચવું તો બહુ અઘરું છે, પણ આ મુખ્યમંત્રી સાહેબને સાધુ સમાજના આટલા રૂડા ગુજરાતના આશીર્વાદ છે, અને
મારા ગુરુ ભાનુસ્વામી તો કહે છે કે આ મુખ્યમંત્રી છે પણ ધર્મ પુરુષ છે. ઘણા રાજપુરુષો જોયા પણ ધર્મ પુરુષ જોવો બહુ જ રાજપુરુષમાં કઠણ છે સાહેબ. આ સ્થાને બેઠા પછી રાજધર્મની સાથે ધર્મ સંભાળવો એ બહુ જ અઘરું છે. મોટા પુરુષોના આશીર્વાદ વગર એ શક્ય નથી. જ્યારે આટલા બધા પૂજ્ય સંતોના આશીર્વાદ જેમને મળી રહ્યા છે, વડતાલના લગભગ પ્રસંગોમાં માનનીય મુખ્યમંત્રી સાહેબ અચૂક પધારે છે આમંત્રણથી. પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીની સાથે હોસ્પિટલનું ઉદ્ઘાટન આજ મુખ્યમંત્રી સાહેબે કર્યું હતું. આજ હું જણાવીશ કે અમારી વડતાલની હોસ્પિટલ લગભગ 2-3 લાખ લોકોએ આ છેલ્લા 2 વર્ષમાં લાભ લીધો છે. અને એ જ વિચારથી અમે અહીંયા આજે સરકારી દવાખાનું પણ નિઃશુલ્ક ચાલુ કરવા માંગીએ છીએ. હમણાં વિધિવત જાહેરાત કરશે, લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રીના હસ્તેનું લોકાર્પણ કરવામાં આવશે. ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરું કે આવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે ત્યારે આપણું સદભાગ્ય છે. ભગવાનને પ્રાર્થના કરીએ મુખ્યમંત્રી સાહેબનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે, એમની ટીમનું ખૂબ સ્વાસ્થ્ય સારું રાખે. અને આ પ્રસંગે મુખ્યમંત્રી સાહેબે સરળતાથી અમને ટાઈમ આપ્યો. આની પહેલાં જ્યારે અમારી સરકાર ગઢડામાં આવીને ત્યારે જબરજસ્ત લક્ષીવાડીમાં ભવ્ય સભા હતી ત્યારે મુખ્યમંત્રી સાહેબ પાસે હું ગયો હતો. મેં સંતો ગયા, વિનંતી કરી સાહેબને પધારવા માટે આમંત્રણ પાઠવ્યું. પણ એ વખતે અમારે અમારી સંપ્રદાયની કડી મુખ્યમંત્રી સાહેબને મળવાની હોય તો ચેતનભાઈ રાવાણે, જો દેખાય છે નાના એવા, પણ કામ મોટું તોપના ગોળા જેવું છે એમનું. અમારા વડતાલના ચેરમેન હોય કે ગમે એનો હોય એને ખખડાવી નાખે, અમારા ગુરુ ન ખખડાવે ને એટલે ખખડાવે. આ ચેતનભાઈને તાળીઓથી આપણે વધાવીએ. એમણે ખૂબ સારું કામ કર્યું છે, ભાજપના આગળના નેતા છે, સંપ્રદાયની ખૂબ સેવા એમના હસ્તે થઈ છે. વડતાલમાં બસ સ્ટેન્ડનો બહુ મોટો પ્રશ્ન હતો, એ ચેતનભાઈથી સરકારમાં ઉકેલાયો. અને ઘણા બધા પ્રશ્નો અમુક જાહેર નથી પણ કરી શકાતા, એ બધા પ્રશ્નોની સાંકળમાં ચેતનભાઈ કાયમ માટે રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા હરિભક્તો દ્વારા સંપ્રદાયનો અવાજ, સંતોનો અવાજ સરકારમાં પહોંચે છે. આ પ્રસંગે જે જે હરિભક્તો મહાનુભાવો અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધાર્યા, સૌને હું આવકારું છું. મુખ્યમંત્રી સાહેબને હું હૃદયથી દિલથી આવકારું છું. સાહેબ, આ ગોપીનાથજી મહારાજનો મહિમા અપરંપાર મહિમા છે. સ્વામિનારાયણ ભગવાને ખૂબ આ સ્થાનનો મહિમા ગાયો. આ બ્રહ્માંડમાં ગઢપુરનો મહિમા જેટલો સ્વામિનારાયણ ભગવાને ગાયો એટલો બીજો કોઈએ ગાયો નથી. ખુદ ભગવાને વચનામૃતના પાને પાને ગરડામાં દાદા ખાતેના દરબારમાં શ્રીજી મહારાજ વિરાજમાન હતા. આ ઉન્મદ ગંગા ઘેલા નદીનો મહિમા આજે જળજળીનો સમયો છે ત્યારે હું જણાવીશ કે વાજતે ગાજતે જેમ રથયાત્રાનું પ્રસ્થાન માનનીય ગુજરાતના મુખ્યમંત્રી કરાવે છે, એમ આજે ઠાકોરજીને જળ જીળવા માટેનું પ્રસ્થાન માનનીય મુખ્યમંત્રી સાહેબ અને પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી પાલખીનું પ્રસ્થાન અહીંથી હમણાં કરાવશે. આનંદની વાત છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર વર્ષોવર્ષ ધામધૂમથી જે પરંપરા જળ જીળના સમયની સ્વામિનારાયણ ભગવાને શરૂઆત કરાવી હતી એ સમયો ધામધૂમથી ઉજવાય. અને જળ જીલ્યા પછીથી આ સંતો પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી અને બધા હરિભક્તોને દાદા ખાતર પરિવાર વતીથી હું વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું. અમારે અહીંનો રિવાજ પરંપરાથી એવો છે પૂજ્યપાદ મહારાજશ્રી કે જળ જીલ્યા પછી દાદા ખાતરના પરિવારના ઘરે ઘરે ઠાકોરજીને લઈને પધરામણીએ જવાનું હોય છે. પણ આ વખતે દાદા ખાતર પરિવારના વડીલોએ એવો નિર્ણય કર્યો કે ઘરે ઘરે મહારાજશ્રીને સંતો અને પાલખી અને બધું આવશે તો રાતના 10 વાગશે, ઘર બધા વધતા જાય. તેથી તો દાદા બાપુ અને 2-4 ઘર જ હતા. પછી એમણે સ્વતઃ નિર્ણય કર્યો કે દાદા ખાતર પરિવારની વાડી છે ત્યાં અમે બધા ભેગા થશું આખો પરિવાર, અને ત્યાં જ પાલખી અને મહારાજશ્રીને સંતો બધા પધારે, અમે પાલખીનું પૂજન કરીએ, મહારાજશ્રીનું પૂજન કરીએ, સંતોનું પૂજન કરીએ, અમને બધાને ત્યાં આશીર્વાદ મળે. અને એ આયોજનથી અમે સંતો અને વહીવટવાળા ખૂબ રાજી થયા છીએ. એક વખત તાળીઓ ત્યાં પરિવારને આપણે વધાવીએ. સ્ટેજ પ્રોગ્રામ છે ત્યાં, એટલે બધા હરિભક્તો સંતો જેવી ઠાકોરજીને જળ જીલાવી અને યાત્રા આપણી સમાપ્ત થાય ત્યાંથી વાજતે ગાજતે ઠાકોરજીને લઈ
અને આપણે દાદા ખચર પરિવારની ખાતરવાડીએ જવાનું છે અને ત્યાં એકાદ બે કલાકનો પ્રોગ્રામ છે, સૌ એની નોંધ લેજો. ફરી આ મહોત્સવમાં જે પણ સંતો હરિભક્તો પધાર્યા સૌને હૃદયથી વંદન. અસ્તુ. આદરણીય આપણી સભામાં આજે ઘણા બધા મહેમાનો પધાર્યા છે. વાત કરી સૌરભભાઈની, આ વિસ્તારના આગેવાન છે. સૌરભભાઈએ આપણને ખૂબ મદદ કરી છે, સૌરભભાઈનો આભાર માનીએ એટલો ઓછો છે. સાથે મથુરભાઈ સવાણી, નારણભાઈ કાછડિયા, આ બધો અમારો પરિવાર છે. આત્મારામભાઈ પરમાર, કાંતિભાઈ બલર, આ બધાને સુરેશભાઈ ગોધાણી આપણા જિલ્લાના પ્રમુખ છે, એને કેમ ભૂલી શકાય. ભગવાનને પ્રાર્થના કરીએ આ બધા મહાનુભાવોનું સ્વાસ્થ્ય સારું રાખે અને દિન પ્રતિદિન ગોપીનાથજી મહારાજની સાથે આ જોડાયેલા છે એવા હૃદયથી દિલથી જોડાયેલા રહે સેવામાં, અને ભગવાન સૌનું મંગળ કરે એ જ અભ્યર્થના સહ. અસ્તુ. જય સ્વામિનારાયણ.